હવે ફ્રેન્ડ્સ આપણે જે પેપર 1 છે એ પેપર 1 ના નેક્સ્ટ પેરા તરફ જઈએ રીડ કરીએ ફર્સ્ટ વી શુડ ઓલ સ્ટોપ ફર્સ્ટ માં આપણે શું કામ કરવાનું છે તો કે સ્ટોપ કરવાનું છે થ્રોઇંગ ટ્રેશ આઉટસાઇડ હોમ્સ આપણા જે હોમ છે હોમની અંદર જે ટ્રેશ જનરેટ થતો હોય વેસ્ટ જનરેટ થતો હોય એ પર ફર્સ્ટ સ્ટેપ માં શું કરવાનું આપણે કામ તો કે એને સ્ટોપ કરો ભાઈ નેક્સ્ટ વી શુડ રિડ્યુસ શક્ય હોય ત્યાં સુધી આપણે રિડ્યુસ કરવાની કઈ વાતને તો કે અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ જે આપણા ઘરની અંદર ટ્રેશની જે અમાઉન્ટ છે એટલે કે કચરાનો જે જથ્થો છે એ ઓછો થાય એવું આપણે ટ્રાય કરશું ઓકે સ્ટ્રોઝ ટિશ્યુઝ રેપર્સ બેટરીઝ ફાસ્ટ ફૂડ જંક આ બધી વસ્તુ છે એક્ચ્યુઅલ આપણે શું કરીએ છીએ તો કે એન્ડ અપ ઇન લેક્સ આપણે આજુબાજુમાં કોઈ પણ વોટર બોડીઝ જોઈએ છીએ પછી નદી હોય તળાવ હોય આપણે જેને વોકળો કહીએ છીએ હે એમાં આપણે થ્રો કરી આવી છે અને આ બધી વસ્તુ આવે છે ક્યાંથી આ સ્ટ્રો ટિશ્યુ એની મેળે તો જનરેટ નથી થતું આપણા ઘરમાંથી જ આવે છે ને આપણે ત્યાં થ્રો કરીએ છીએ એવું આપણને કહે છે આ પેરા તો પેરા ઉપરથી જે સેન્ટેન્સ છે એમાં જે ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ફર્સ્ટ સ્ટેપ શું શેના માટેનો ફર્સ્ટ સ્ટેપ તો કે રિડ્યુસ પોલ્યુશન તો આપણે પેરામાં જો આપણને કોઈ સલાહ એવી આપી છે કે પોલ્યુશન રિડ્યુસ કરવું હોય તો એનું ફર્સ્ટ સ્ટેપ ક્યું છે તો જા રહ્યું ફર્સ્ટલીમાં જ કીધું ધ ફર્સ્ટ સ્ટેપ એટલે જે આપણો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનમાં જ આપણને ફર્સ્ટ સ્ટેપ કીધેલું છે શું છે તો કે ફર્સ્ટ સ્ટેપ ટુ રિડ્યુસ પોલ્યુશન ઇઝ એટલે કે ક્વેશ્ચનમાંથી જ આપણે આન્સર ફ્રેમ કરેલો છે ક્યાં સુધી તો કે આ રહ્યું જો ધ ફર્સ્ટ સ્ટેપ ટુ રિડ્યુસ પોલ્યુશન ઇઝ આટલું આપણે ક્યાંથી સિલેક્ટ કરેલું છે તો કે આપણા ક્વેશ્ચનમાંથી હવે આપણે લઈએ તો કે ટુ સ્ટોપ થ્રોઇંગ ટ્રેશ આપણે સ્ટોપ કરવાનું છે થ્રોઇંગ ટ્રેશ આઉટસાઇડ વર હોમ્સ ઘરની બહાર અહીંથી જ લીધું એન્ડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ એન્ડ કરી અને રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ ધેટ વી જનરેટ આ ફર્સ્ટ સ્ટેપ આપણે કરી શકીએ પોલ્યુશન છે ને પોલ્યુશન એને રિડ્યુસ કરવા માટે નેક્સ્ટ વેર ડુ વી થ્રો અવર ટ્રેશ જનરલી આપણે એક ક્વેશ્ચન કર્યો છે જનરલી ક્વેશ્ચન કે જનરલી આપણે આપણે જે ઘરમાં જે ટ્રેશ જનરેટ થાય છે એને ક્યાં થ્રો કરીએ છીએ તો જો જોઈને આપણે આપેલું જ હતું શું આપેલું છે કે એન્ડ અપ ઇન લેક્સ એન્ડ અપ મીન્સ નાખીએ છીએ એ અંતે તો કચરો જાય છે એનો અંત ત્યાં આવે છે તો અંત આવે છે મીન્સ થ્રો કરીએ છીએ તો આન્સર વી થ્રો ક્વેશ્ચનમાંથી જ આપણે આન્સર ફ્રેમ કર્યો અવર ટ્રેશ અહીંયા સુધી અને ક્યાં અહીંયા એન્ડ અપ ઇન લેક્સ મીન્સ ઇન ટુ ધ લેક્સ ઠીક છે ક્લિયર તો આ આપણો જે પેરા હતો સેકન્ડ પેરા એમાં જે ક્વેશ્ચન 3 અને 4 એને આપણે કઈ રીતના લીધો એ આપણે જોયું ઓકે આપણે નેક્સ્ટ